महिलाओं ने क्या नेताओं नामे आपे छे धमकी। जिला पंचायत में गूंजतो लड़ायक अवाज अने मिजाज शमी गयो। विपक्षी कांग्रेसी नेता दिनकर दामजी रूपालेनु दुखद निधन। भुजनी इंजीनियरिंग कॉलेज में 16 तारीख शुक्रवार थशे मतगणतरी। तंत्रए तमाम व्यवस्था पूर्ण करी होवानी जिला कलेक्टर नी जाहरात। अने सखत गर्मी वच्चे ठंडा ठंडा कुलकुल। चंदनना बागा अने फूलोना बागा साथे भक्तोए दर्शाव्यो भगवान प्रत्येनो प्रेम। Mom School, excellence in education since 1980. Now yours best mom school is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat, 9825018335. હવે જોઈએ સમાચારો વિગતવાર. શરૂઆત કરીએ. ભાજપા અને કોંગ્રેસના નેતાઓના નામે મહિલાઓને ધમકી આપતા મુન્ના વિરુદ્ધના ખળભળાટ ભર્યા સમાચારોથી. ભુજની ડીએસપી કચેરીએ રજૂઆત માટે આવનાર આ ત્રણેય જૈન મહિલાઓની ફરિયાદ ચોંકાવે મૂકે તેવી છે. ડીએસપી વિધિ ચૌધરી સમક્ષ રજૂઆત કર્યા બાદ મીડિયા સમક્ષ તેમણે ઠાલવેલી વ્યથામાં વર્ધમાન નગરમાં રહેતા જૈન યુવાન મુન્ના ઉર્ફે હેમંત ભગવાનજી વિક્રમસિંહ શાહ વિરુદ્ધ ખળભળાટ સર્જતા આક્ષેપો કર્યા હતા. સાંભળીએ વર્ધમાન નગર ભુજોડીની જૈન વસાહતમાં રહેતા વૃદ્ધા રંજનબેન નટવાલાલ શાહની ફરિયાદ. એટલે મારું મકાન હું પહેલાં વર્ધમાન નગરમાં રહેતી હતી 2010માં. પછી મને 4-5 વર્ષ થયા, એ લોકોએ બહાર કાઢી નાખ્યું. મુન્નો હેમંત વિક્રમસિંહ કરીને છે છોકરો, મારી બાજુમાં પાડોશી રહેતો હતો. એટલે મારા છોકરાની સાથે આખું દિયાવ જાવ કરી અને પછી મારા છોકરાની ભગાડી મૂકવી હતી અને પછી અમારો બધું લઈ લીધું છે, ઘર સામાન ઘર બધું, અને અમને બાદ ધકલી દે ને આવવા નથી દેતો. વર્ધમાન નગર તમારો છોકરો શા કારણસર ભગાડી મૂક્યો એમણે, અને તમને હેમંત વિક્રમસિંહે તમારું મકાન શા માટે? એટલે કોઈ હતો નહીં અમારો, એટલે એને અમને મારી પાસે થઈ લઈ ગયું કોરા કાગળિયા ઉપરથી, અને પછી અમને કે તમે અહીંયાથી હાલી જાઓ, નકા તમને મારી નાખશે આ લોકો. જી, આ ડરાવી ધમકીને મારી કરીને અમને, અને વારે વારે ધમકી જ આપ્યા કરતો હતો, તમે અહીંયા આવવાનો નહીં, નકા અમે બે જણ જ છીએ. ખબર નથી મને કાંઈ, એને ક્યાં કાઢી મૂક્યો છે એ મને નથી ખબર. આટલા વર્ષો ત્યાં એમ હેમંત પૈસા માટે આ શેરબજારમાં હતો ને ખૂબ કમાન હતો, એટલે એ જોઈ ન શક્યો ને એને એની બધી સંપત્તિ લઈ લીધી ને મારી બી લઈ લીધી, એને ભગાડીને પછી અમને બી કાઢી આખું ઘર ઘર ચૂકું બધું. તમે ડીએસપીને રજૂઆત કરી, શું કીધું? આજ કીધું બધું. બેને તમને શું કીધું? બેને કીધું હું અત્યારે જે કે કરીશ ચૂકશી એને એ છોકરા. ના, આ લોકો જો આ સંસ્થા પાસે કરી હતી. હા, પહેલી વાર જ આવી છું, આનું નામ સાંભળ્યું એટલે અહીંયા આવી છું. એટલે ના કાંઈ નહોતું કર્યું એમને,
એ તો પોતે કાંઈ કરતો જ નથી છોકરો. એ તો એક એની પત્ની, બાકી બીજા હશે એ મને નથી ખબર ભાઈ. કાંઈ કે હું ને મારો છોકરો, છોકરો જુદો મારો, અમારો જુદો હતો, ધંધો જુદો ને ઘરે જુદા હતા, એટલે બહુ વધારે એવું નથી ખબર. છોકરો જયારે ચાલ્યો ગયો ત્યારે તમારી જોડે રહેતો હતો? ના, પહેલેથી જ અલગ રહી છે, પહેલેથી જ અલગ રહી છે. મકાન તમારું હતું કે? હા, મારું હતો ને, એ છોકરો રહેતો એ ભાડેથી હતો. આ મારું મકાન. મકાન તમારા નામે હતું? મારા નામે હતો ને, એને ફરાવીને કંઈ કરી આવ્યું ખબર નથી. હવે તમારી શું વ્યથા છે? અમારી વ્યથા એટલે અમે દર બટક ભટકીએ છીએ, ક્યાંય અમારી પાસે સાધન બી નથી, કમાવાનું નથી. અમારી એજ થઈ એટલે અમને હવે લોકો કોઈ કામ બી નથી. નિજાનંદ મસ્તીધામ સંસ્થાના નેજાતળે કરાયેલી આ રજૂઆતમાં લાભુબેન શાહ, નીતાબેન લાખાણી જોડાયા હતા. જોકે ભુજોડીની વર્ધમાન નગર જૈન વસાહતમાં રહેતા લાભુબેન શાહે મુન્નો ઉર્ફે હેમંત ભગવાનજી વિક્રમસિંહ શાહ ભાજપ અને કોંગ્રેસના નેતાઓના નામ આપીને દાગ ધમકી કરે છે તેવો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. હું નિજાનંદ મસ્તીધામની પ્રમુખ છું, નીતાબેન લાખાણી એના મંત્રી છે, અને આ બેન 4 વર્ષથી વર્ધમાન નગરમાં પહેલાં રહેતા હતા અને માંડવીના મારા આમ જૂના પાડોશી, એટલે એ બેનને પાસે અત્યાર સુધી કાંઈ આધાર પુરાવા નહોતા. હેમંત વિક્રમસિંહ, હેમંત ભગવાન આમ તો ભવાનજી છે પણ એ દાદાનું નામ પાછળ લખે છે વિક્રમસિંહ શાહ, ને એની વાઈફ, એ બંને જણાએ આ લોકોને વર્ધમાન નગરમાં બધાને ખબર છે કે એના બધો 2 ઘરનો સામાન ઉપાડી ગયા છે. આજે એના ઘરમાં એનો સામાન બધો છે અને એ હેમંત વિક્રમસિંહ શાહ અમારા પણ ફોન ટેપ કરે છે અને અમને રાજકારણીઓની ધમકી આપે છે. ઓ લોકો અમને હેરાન નથી કરતા પણ એ એના નામનો ઉપયોગ કરે છે રાજકારણીઓના નામનો, કે એની ટીમ આવશે ને તો મને કે તને પણ વર્ધમાનમાંથી બદનામ કરી દો, તો એને સપોર્ટ કરીશ તો તને વર્ધમાન નગર મુકાવી દઈશ. અને અત્યારે હું છે ને ત્યાં લેડીઝ અને બોયઝ 2 હોસ્ટેલ છે, એની ગ્રહમાતા છું, તો એનું બાજુમાં મકાન છે બોયઝ હોસ્ટેલની બાજુમાં, તો એ મકાનની દિવાલ એને 30 ફૂટની તોડી નાખી હતી, અંદર ગાય ઘોડા જનાવરો આવી એક છોકરાને એને મારી લીધું હતું, એટલે મને કે હવે તું આ કાંઈ ફરિયાદ કરીશ તો એ કે તને બદનામ કરીને અહીંયાથી કાઢીશ. મેં તારાથી થાય કરી લે, મેં કીધું કે મારામાં બધી તાકાત છે, હું તારા સામે લડીશ જ. એટલે પછી કયા રાજકારણીની ધમકી આપે છે? એટલે એ છે ને તારાચંદભાઈ તો અમને સપોર્ટ કરે છે પણ એ તારાચંદભાઈ નામનો ઉપયોગ કરે છે, ને રાજેન્દ્રસિંહ પપ્પુ કહે છે ને જેને, એ આ હકુમતસિંહજીનો છોકરો, એ બેનો અમને, એ લોકો અમને કાંઈ કહેતા નથી, અમને મળ્યા પણ નથી, પણ એ એમ કે એ તમને પતાવી નાખશે અમને એમ જ કે. પછી એક છોકરાને કીધું કે ભાઈ એ હોસ્ટેલમાં આવીને નાવા આવે, એકવાગાર્ડનું પાણી ભરવા આવે, એટલે હું ગ્રહમાં થઈ એટલે મેં એનું બધું બંધ કરાવ્યું. મેં તો પહેલાં તું દિવાલ બંધાવ, હોસ્ટેલમાં પગ મૂકીશ તો હું પોલીસ ફરિયાદ કરીશ, અને એટલે મેં એને હોસ્ટેલમાં આવવાનું બંધ કરાવી દીધું. છોકરો ગ્રહ જે ગર્લ્સ હોસ્ટેલ છે ને એની છોકરીને પોતે તો એના ઘરે રસોઈ કરવા લઈ જાય, અમારી તો જવાબદારી છે ને, એટલે હવે એ ભૂલાટો થયો છે એનું મેં બધું બંધ કરાવી દીધું છે. એટલે મને પણ ધમકી આપે છે અને અમારા બધા ફોન આજે તપાસ કરવામાં આવે તો એ બધા ફોન ટેપ કરે છે, સમજ્યા? અને શું છે કે હવે અમુક બધું એને ખબર પડશે ને તો એ સગે વગે કરશે, એટલે એના પહેલાં અમે અહીંયા વાત કરી દીધી છે કે તમે એને ત્યાં બધી તપાસ કરાવો. હા, એ આખું આના છોકરાનો આમાં લેટર છે આખું, કે એને ઉપર એને શું વિતાવી છે. હવે એ લેટર આ બેનને શું છે અઠવાડિયા પહેલાં જ મળ્યો છે, એટલે એની પાસે કાંઈ હતું નહીં, ને એ ધમકી આપતો. પછી એને અમને કોન્ટેક્ટ કર્યો, એટલે મેં કીધું તું ડર નહીં, રોડ ઉપરથી પગે આવીને આવ, તારો જો કોઈ નામ લઈને તો હું જવાબદાર છું. એટલે એ બેન મારી પાસે આવ્યા. આ એને તમે લેટર વાંચો ને તો તમને પણ રડવું આવશે કે એના દીકરાની એને કેવી હાલત કરી છે, એ તમે જોશો તો ખબર પડશે. હા, એ તો નહીંતર અમે આ કાયદાકીય રીતે જ લડી લેશું, કારણ કે ઘણી વાર આજ ભાઈ વિશ્વાસ નથી થતો. પહેલાં બધા આગળ આવે પછી તકલીફ પડે, બધા કામ ત્યાં ખસી જાય, કોઈ કામ દેવાય ના આવે, બધાને છે ફોટા પડાવવા મારી સાથે બધે આવશે, પછી કામ કરાવવા કોઈ નહીં આવે. એના કરતાં અમે અમારા જોર ઉપર જ લડી લઈએ, કોઈના ભરોસે નહીં. તમારો સાથ સહકાર ને DSP ને એ ઓફિસનો સાથ સહકાર ને અમે બસ, આપણે વધારે આની અંદર સામેલ કરવાની જરૂર નથી. આપણે સાચા છીએ તો ઉપરવાળો આપણે સહકાર આપશે, સાચને ક્યારે આચ નહીં આવે. કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ આ એક એવું કેમ્પસ છે કે જ્યાં આપના વહાલ સોયા ફૂલ જેવા કુમળા બાળકોને, કે જેઓ ઘર અને મમતાની છત્રછાયા છોડી પહેલી જ વાર એક નવી દુનિયામાં ડગ માંડી રહ્યા છે, એમને અપાય છે વહાલ અને મમતા ભરી માવજત, પ્રેમપૂર્વકનું માર્ગદર્શન કે જેને સહારે તે પોતાના આવનારા જીવનના નવા શૈક્ષણિક તબક્કાથી પરિચિત થઈ શકે. અહીં તેમને મળે છે સ્વતંત્રતાની સાથે સંસ્કારોનું ઘડતર, અહીં તેમને મળે છે ભાર વિનાનું હસતા નાચતા ગાતા તેમની મરજી મુજબનું શિક્ષણ,
નાના બાળકોની ઘર પરિવારની વહાલક ભરી દુનિયા અને શૈક્ષણિક જગત વચ્ચેની જોડતી કડી એટલે કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લેહાઉસ. નવા સત્રના એડમિશન માટે સંપર્ક કરો કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લેહાઉસ, 6 AB આશિયાના ભાનુશાલી નગર, મુન્દ્રા રોડ, ભુજ. કલ્પના શાહ, મોબાઈલ નંબર 90 990 37 364, ફોન નંબર 02832 231 380. અમારી બીજી શાખા કિડીઝ કેમ્પસ નર્સરી એન્ડ પ્લે હાઉસ, દરજી કોલોની, ઘનશ્યામ નગર, ભુજ. કલ્પના શાહ, મોબાઈલ નંબર 9099037364. જીનાલી શાહ 9033903392. સંપર્ક સમય 10 થી 12. કચ્છ જિલ્લા પંચાયતમાં ગુંજતો લડાયક અવાજ અને મિજાજ શમી ગયો. વિપક્ષી કોંગ્રેસી નેતા દિનકર રામજી રૂપારેલનું દુઃખદ નિધન થતા કચ્છે જાહેર જીવનના એક પ્રજાકીય પ્રતિનિધિને ગુમાવ્યા છે. કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા હોય અને દિનકર દામજી રૂપારેલ તડાપીટ બોલાવીને જાગૃત વિપક્ષી નેતા તરીકે હાજરી પુરાવે એ દ્રશ્યો કચ્છ ન્યૂઝે હંમેશા કેમેરે કંડાર્યા હતા. મારી આગવી છાપ છે, હું જે હોય તે કાયદેસર પોઈન્ટસર વાત કરું, કોઈનાથી સહેમાં આવવાની મને જરૂર નથી. મેં અરવિંદ પિંડોરિયા સાથે કારોબારીના ચેરમેન તરીકે આજે 3 વર્ષમાં એક પણ કામ નથી કરાવ્યું, ને મને કામ કરવા છે તો ડાયરેક્ટ કાયદેસરના જે કામ છે તે થયા કરે છે. પણ હવે દિનકર દામજી રૂપારેલનો એ આક્રમક મિજાજ અને આક્રમક અવાજ કાયમ માટે શમી ગયો છે. રવાપરના વતની 64 વર્ષીય દિનકર દામજી રૂપારેલનું દુઃખદ નિધન થયું છે. પશ્ચિમ કચ્છના પીઢ કોંગ્રેસી નેતા દિનકર દામજી રૂપારેલને શ્રદ્ધાંજલિ પાઠવતા શક્તિસિંહ ગોહિલ, આદમ ચાકી, બાબુલાલ મેઘજી શાહે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. કચ્છ ન્યૂઝ પરિવાર આ જુંજારૂ નેતાના જૂના રેકોર્ડ કરેલા અંશો દર્શાવીને તેમને સંસ્મરણો સાથે શ્રદ્ધાંજલિ પાઠવે છે. વાત મતગણતરીના કાઉન્ટડાઉનની. કચ્છની લોકસભા અને 2 વિધાનસભા બેઠકની મતગણતરીનો તખતો તૈયાર થઈ ગયો છે. 16મી તારીખે ભુજની એન્જિનિયરિંગ કોલેજમાં તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ છે. 16મીએ શું થશે? સમગ્ર દેશના નાગરિકોની જેમ જ કચ્છના નાગરિકોની નજર પણ મતગણતરી ઉપર છે. કચ્છમાં મતગણતરી ભુજની એન્જિનિયરિંગ કોલેજમાં યોજાશે. 16મીએ લોકસભાની બેઠકની સાથે સાથે અબડાસા રાપરની વિધાનસભાની બેઠકોનું ભાવિ પણ નક્કી થઈ જશે. કચ્છ જિલ્લામાં મતગણતરીની કામગીરી કેવી રીતે હાથ ધરાશે તે વિશે જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાએ મીડિયાને માહિતી આપી હતી. આપણું કચ્છ 01 SC લોકસભા સીટ અને 01 અબડાસા વિધાનસભા સીટ અને 06 રાપર વિધાનસભા સીટ, આ 3-3 2 વિધાનસભા બેઠકો અને 1 લોકસભા બેઠક, એનું કાઉન્ટિંગ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સિવિલ એપ્લાઇડ એન્ડ મિકેનિક્સ ડિવિઝનના બિલ્ડિંગમાં થવાનું છે. અને એની અંદર બહુ સુંદર વ્યવસ્થા કાઉન્ટિંગ માટે કરવામાં આવેલી છે. કુલ 7 હોલ કાઉન્ટિંગ માટે રહેશે, જેમાં 7 વિધાનસભા ઇન્કલુડિંગ મોરબી વિધાનસભા, એ રીતે 7 વિધાનસભા બેઠકો વાઇઝ કાઉન્ટિંગ થશે. ત્યાં સ્ટ્રોંગરૂમથી ઈવીએમ મશીનો જે તે વિધાનસભા દીઠ એના કાઉન્ટિંગ હોલમાં લાવી અને 14 ટેબલ હશે, અને એ રીતે 1 રાઉન્ડમાં 14 ટેબલ રહેશે. ઓછામાં ઓછા 15 વિધાનસભામાં 18 રાઉન્ડ થશે ગણતરીના, મતગણતરીના, અને અબડાસામાં સૌથી વધારે 47 જેટલા રાઉન્ડ થશે. એટલે આખું જે મતગણતરી થશે એ સાંજના 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી એની પ્રોસેસ ચાલશે. સવારે 8 વાગ્યાથી સૌ પહેલાં પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થશે. પોસ્ટલ બેલેટ અબડાસા અને રાપર વિધાનસભા માટેના જે પોસ્ટલ બેલેટની ગણતરી છે એ ઉમેદવારોની હાજરીમાં એ જ કાઉન્ટિંગ હોલમાં ARO શ્રીની હાજરીમાં 8 વાગ્યા સવારે શરૂ થશે. અને લોકસભા માટેના તમામ પોસ્ટલ બેલેટ છે એની ગણતરી અંજાર ખાતેના જે વિધાનસભા સીટ છે એ હોલમાં શરૂ થશે. 8:30 વાગે ઈવીએમ સ્ટ્રોંગરૂમમાંથી લાવી અને ઈવીએમની મતગણતરી શરૂ થશે, અને 1 રાઉન્ડમાં 14 જેટલા ટેબલ ઉપર 14 ઈવીએમમાં મતગણતરી થશે. જ્યારે અબડાસા અને રાપર એ વિધાનસભાની પેટા ચૂંટણીઓ સાથે જ, એટલે એ બંને વિધાનસભાના કાઉન્ટિંગ હોલમાં 7 ટેબલ 1 થી 7 ટેબલ ઉપર વિધાનસભાના મશીનો ઈવીએમ લાવવામાં આવશે અને એની મતગણતરી કરવામાં આવશે, અને 8 થી 14 સુધીના ટેબલ ઉપર લોકસભાના મશીનોની ગણતરી કરવામાં આવશે. આખો દિવસ જે કર્મચારીઓ બેસશે એના માટે અને જે કાઉન્ટિંગ એજન્ટ આવશે એમના માટે બહુ સુંદર સુવિધાઓ, બેઠક વ્યવસ્થા,
પીવાના પાણીની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા આ બધી સારામાં સારી રીતે કરવામાં આવી છે. મીડિયા માટે બહુ સુંદર મીડિયા હોલ બનાવવામાં આવે છે, જેમાં એમ્ફી થિયેટર જેવું જે આપણને બિલ્ડિંગની અંદર મકાનની અંદર સુવિધા ઉપલબ્ધ છે, એમાં 3 ટીવી રાખવામાં આવશે, નેશનલ ચેનલો, રાષ્ટ્રીય રાજ્યની ચેનલો, અને દરેક રાઉન્ડ વાઇઝ જે રીતે દરેક વિધાનસભાના કાઉન્ટિંગ હોલમાં રાઉન્ડ પૂરો થશે એનું રિઝલ્ટનું કમ્પાઇલેશન કરી અને તુરંત જ આપવામાં આવશે. અને બહુ જ સઘન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માત્ર જે પરમિસિબલ છે એ જ વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે અને એ રીતે શાંતિપૂર્ણ રીતે આખું કાઉન્ટિંગ પૂર્ણ કરવામાં આવશે. આપની સુંદરતાને નિખારો, આપની પર્સનાલિટીને આપો નવો લુક. એફિલ ફેમિલી બ્યુટી સલૂનના સત્વારે લેડીઝ અને જેન્ટ્સ માટે કચ્છની આધુનિક બ્યુટી સલૂન, લેડીઝ માટે લેડીઝ મેકઅપ આર્ટિઝન દ્વારા સ્પેશિયલ બ્યુટી ટ્રીટમેન્ટ, સ્કિન ફેર, ફેશિયલ, બ્લીચ, પિમ્પલ ટ્રીટમેન્ટ, મેનિક્યોર, પેડિક્યોર, સ્કિન કેર, વેક્સિંગ, આઈબ્રો થ્રેડિંગ, હેર બ્યુટી ટ્રીટમેન્ટ, હેર સ્ટ્રેટનિંગ, હેર સ્પા, આયર્નિંગ, આકર્ષક મહેંદી ડિઝાઇનિંગ. જેન્ટ્સ માટે જેન્ટ્સ મેકઅપ આર્ટિઝન દ્વારા સ્પેશિયલ બ્યુટી ટ્રીટમેન્ટ, સ્પેશિયલ સ્કિન ટ્રીટમેન્ટ, ફેશિયલ, બ્લીચ, ફેસ મસાજ, સ્પેશિયલ જેન્ટ્સ હેર કેર, હેર કટિંગ, હેર ટ્રીટમેન્ટ, હેર સ્પા, હેર કલર, હેર સ્ટ્રેટ. નવવધુ અને વરરાજા માટે સ્પેશિયલ બ્રાઇડ એન્ડ ગ્રૂમ બ્યુટી ટ્રીટમેન્ટ. એફિલ ફેમિલી બ્યુટી સલૂન, એસી દાટિયા ફળિયા પાસે ભુજ. ફોન નંબર 0 28 32 226 786. માસ્ટર દાઉદ ખલીફા 9970 27 867. માસ્ટર હમીદ ખલીફા 9427437786. એફિલ ફેમિલી બ્યુટી સલૂન, બ્યુટી પર્સનાલિટી સાથે આપને બનાવે સેલિબ્રિટી. વાત આધ્યાત્મની. સખત ગરમી વચ્ચે ઠંડા ઠંડા કુલનો અહેસાસ કરાવતા હરિભક્તોએ ભુજના સ્વામિનારાયણ મંદિર મધ્યે ભગવાનને ચંદન અને ફૂલોના વાઘા પહેરાવી વૈશાખી પૂનમની ઉજવણી કરી હતી. ભુજનું સ્વામિનારાયણ મંદિર ઘનશ્યામ મહારાજ અને ભગવાન નરનારાયણ દેવ પ્રત્યેની હરિભક્તોની અનન્ય શ્રદ્ધા માટે જાણીતું છે. સખત ગરમી અને ફૂંકાતી લૂ વચ્ચે હરિભક્તોએ ઘનશ્યામ મહારાજને ખાસ ચંદનના વાઘા પહેરાવ્યા છે. શીતળ અને ભવ્ય લાગતા ચંદનના વસ્ત્રો દ્વારા હરિભક્તોએ પોતાની લાગણી અદ્ભુત રીતે વ્યક્ત કરી છે. ફૂલોના વાઘા સાથે સજ્જ ઘનશ્યામ મહારાજના દર્શનાર્થે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા હતા. તો ભક્તોની શ્રદ્ધાના કેન્દ્રબિંદુ સમાન ભગવાન નરનારાયણ દેવને ચંદનના વાઘા પહેરાવીને ભક્તોએ સખત ગરમી વચ્ચે ઠંડા ઠંડા કુલનો અહેસાસ કરાવ્યો હતો. રંગબેરંગી ફૂલોના વાઘા સાથે સજ્જ ભગવાન નરનારાયણ દેવના દર્શને હરિભક્તો સતત ઉમટ્યા હતા. જોકે સખત ગરમી વચ્ચે ભગવાનને ચંદન અને ફૂલોના વાઘા પહેરાવા પાછળ વૈશાખી પૂનમની ઉજવણી પણ કારણભૂત હતી. આ વિશે વધુ માહિતી આપતા શાસ્ત્રી સ્વામી પૂજ્ય સૂર્યપ્રકાશ દાસજી. આજે વૈશાખી પૂનમ છે. વૈશાખી પૂનમ બહુ મોટો પવિત્ર દિવસ છે. આજે પીપળાની પૂજા કરી અને એમને જળસિંચન કરી અને એમના થડ હેઠે બેસીને જો ધ્યાન કરવામાં આવે ને તો એમ કહેવાય ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું અંતરમાં તત્કાળ દર્શન થાય છે. આ જ કારણે આજે આ પૂનમને દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને, ભગવાન શ્રી નરનારાયણ દેવને ચંદનના વાઘા ભગવાને સંતોએ પહેરાવ્યા છે. ઘનશ્યામ મહારાજને આજે એટલા માટે ડોલરના પુષ્પના વાઘા પહેરાવ્યા છે કે જે પરમાત્માના અંતરમાં દર્શન થાય ને અંતર શીતળ અને શાંત થઈ જાય. આપણે પણ આ પરમાત્માના દર્શન કરીએ તો આપણું અંતર પણ શાંત થઈ જાય. આ હેતુ માટે પરમાત્માને આજે ચંદનના વાઘા પહેરાવવામાં આવ્યા છે. આમ સામાન્ય રીતે તો આખો આ વૈશાખ મહિનો ભગવાનને ચંદનના વાઘા પહેરાવવાના હોય છે, પણ આપણે ભુજમાં સામાન્ય રીતે અક્ષય તૃતીયાના દિવસે ચંદનના વાઘા પહેરાવીએ છીએ. બાકીના દિવસોમાં બહુ ક્યારેક યજમાન પરિવારનો ખાસ આગ્રહ હોય ત્યારે પહેરાવીએ છીએ, પણ આજે યજમાનનો પણ ભાવ હતો અને આજે વૈશાખી પૂનમ જેમ મેં પહેલાં કહ્યું એમ એટલા માટે ચંદનના વાઘા પહેરાવ્યા છે. ભગવાન પાસે પ્રાર્થના કરીએ, મહારાજ ચંદનના વાઘા તમે પહેરી અને જેવી શીતળતાનો અનુભવ કરો છો એવો ને એવો અનુભવ તમારા દર્શન કરનારા સર્વે ભક્તોને અંતરમાં એવી શીતળતાનો અનુભવ થાય. જય સ્વામિનારાયણ. વાત શિક્ષણની. ધોરણ 12 પછી
કેવી રીતે શૈક્ષણિક ક્ષેત્રે ઘડશો કારકિર્દી જોઈશું કેરિયર કાઉન્સેલર ઉર્વી દાવડાનું વિદ્યાર્થીઓને અને વાલીઓને સૂચન ધોરણ 12 પછી શું કારકિર્દી માટે ધોરણ 12 પછીના અભ્યાસક્રમોની પસંદગી માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ સૌ ચિંતિત હોય છે જો કે હવે પહેલા કરતાં સ્કોપ વધ્યો છે નવા નવા અભ્યાસક્રમો શરૂ થયા છે નવી નવી ફેકલ્ટીઓ સાથેની યુનિવર્સિટીઓ પણ વધી છે કેરિયર કાઉન્સેલર ઉર્વી દાવડા કચ્છની સાથેની વિસ્તૃત ચર્ચામાં કેરિયર સંદર્ભે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપે છે 12th સ્ટુડન્ટ્સને ખાસ મારો મેસેજ છે કે 12th પછી 3 યર્સ બીકોમ 3 યર્સ આર્ટ્સ ગુડ પણ એના પછી તમારે કંઈક સ્પેશિયલાઇઝેશન કરવું પડશે કારણ કે આજકાલ ખાલી બીકોમ અને આર્ટ્સ એક્સપર્ટાઇઝ ફિલ્ડ્સમાં નથી ચાલતા એના કરતાં હું તમને એક વખત ફરીથી થોટ આપવાનો કહીશ કે ઘણી બધી ફિલ્ડ્સ છે યુ કેન ગો ફોર હોટેલ મેનેજમેન્ટ યુ કેન ગો ફોર ઇવેન્ટ મેનેજમેન્ટ યુ કેન ગો ફોર ટુરિઝમ મેનેજમેન્ટ યુ કેન ગો ફોર એવિએશન એવિએશનમાં આજે ઘણી બધી રિક્વાયરમેન્ટ છે ગ્રાઉન્ડ સ્ટાફ લઈ લો કે યુ નો એરક્રાફ્ટ સ્ટાફ લઈ લો દેન યુ કેન ગો ઇન એક્ટિંગ મોડલિંગ એન્કરિંગ એન્ડ જોકિંગ લાઈક મને રિસન્ટલી કોઈ કહેતું હતું કે આપણે ગુજરાતમાં બધે જ એફએમ આવી ગયા છે સૂન વી આર ગોઈંગ ટુ હેવ ઇન કચ્છ ઓલ્સો તો આજે એફએમમાં એક્સપર્ટાઇઝ જોકી અને જર્નલિઝમની સખત જરૂર છે ઇવન જર્નલિઝમ એન્ડ કોમ્યુનિકેશન માસ કોમ્યુનિકેશન ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ ફિલ્ડ આ બધા એક્સપર્ટાઇઝ ફિલ્ડ છે જેમાં સ્લો એન્ડ સ્ટેડી તમે કરિયર ગ્રોથ લઈ શકશો તમે કરિયર ગ્રાફ લઈ શકશો ઇફ આઈ ટોક અબાઉટ મેનેજમેન્ટ એજ્યુકેશન મેનેજમેન્ટ કરી શકાય ઓકે પીટીસી લેટ મી ટેલ યુ પીટીસી અને બીએ એક મેસેજ છે મારો બોયઝ સ્ટુડન્ટ્સને અત્યારે અમે લોકો જોઈએ છીએ કે એજ્યુકેશન ફિલ્ડમાં 80% ફિમેલ ટીચર્સ છે અને 20% મેલ ટીચર્સ છે ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડિમાન્ડિંગ ફિલ્ડ ધીઝ ડેઝ તમે બિલીવ નહીં કરો જો 1000 વેકેન્સીઝ છે ને તો 600 બીએડ જ બારે આવે છે તો પ્લીઝ જો તમે ટીચિંગમાં સારા છો તમે સ્કૂલમાં તમારા ફ્રેન્ડ્સને અથવા યુ નો નેબરિંગમાં તમે નાના નાના ટ્યુશન્સ લેતા જ હોવ છો શીખાડવાના અને તમને એમ લાગે યુ આર ગુડ એટ ટીચિંગ ગો ફોર ટીચિંગ લાઈન એવું નથી કે ઓનલી ફિમેલ્સ કેન ગો ફોર ટીચિંગ લાઈન સ્પેસિફિક ફોર બોયઝ ધીસ માય મેસેજ વોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્ડિયામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો હ્યુજ સ્કોપ છે એવરી નાવ એન્ડ ધેન યુ સી દેટ યુ નો અહીંયા સાયક્લોન આવી ગયું કે અહીંયા સ્મોલ અર્થક્વેક આવી ગયું ઇટ્સ અ હ્યુજ હ્યુજ સ્કોપ ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એના સ્પેશિયલ ઘણા બધા સ્પેશિયલ એક્સપર્ટ કોર્સિસ છે ઇન્ડિયામાં અને આપણી ગવર્મેન્ટ પણ ઘણા બધા સર્ટિફિકેટ કોર્સિસ એના માટે કરે છે ગવર્મેન્ટની વાત આવી તો મને એક બહુ ઇમ્પોર્ટન્ટ સેક્ટર યાદ આવ્યું જ્યાં મેં સ્પેસિફિક જોયું છે કે ગુજરાતના સ્ટુડન્ટ્સ બહુ ઓછા ફોકસ છે ઇન્ડિયન આર્મી ઇન્ડિયન નેવી ઇન્ડિયન એરફોર્સ આ બધી જ અને એનું કારણ એ નથી કે એમનો ઇન્ટરેસ્ટ નથી કદાચ એ લોકો ચૂકી જતા હોય છે અહીંયા બધે તમારે એડમિશન લેવું હોય તો 12th પછી એની એન્ટ્રન્સ એક્ઝામ્સ હોય છે અને એની તૈયારી તમારે 10th પછી ચાલુ કરી દેવી જોઈએ આઈ એમ અગેન રિપીટિંગ ધીઝ સેક્ટર્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સેક્ટર એન્ડ વી શુડ કોન્સન્ટ્રેટ ઓન ધીઝ સેક્ટર્સ ઓવરઓલ ગુજરાત આ સેક્ટરમાં જવું તો શું રાખવું જોઈએ સબ્જેક્ટ સી અગેન એ ઇન્ટરેસ્ટ ઉપર છે લાઈક જો તમે એવિએશન પ્લાન કરતા હતા કે ભાઈ મને પાયલટ બનવું છે કે મને એવિએશનમાં ઇન્ટરેસ્ટ છે તો દેન યુ ગો ફોર એરફોર્સ તમે સી થી લિંક હતા કે તમને એમ હતું કે યુ નો આઈ વોન્ટ ટુ બી ઇન ટુ શિપમેન્ટ ઓર સમથિંગ લાઈક દેટ દેન યુ ગો ફોર નેવી લાઈક ઇફ યુ સી કંડલા તો કેટલા બધા લોકો યુ નો શિપમેન્ટ બિઝનેસમાં છે પણ એમાં એક્સપર્ટ કેટલા હશે આઈ રીલી ડોન્ટ નો બટ દે આર ચૂઝિંગ દેટ એઝ અ કરિયર તો એટ ધ સેમ ટાઈમ કદાચ એમને અવેરનેસ નહીં હોય એટલે એમને 12th પછી એન્ટ્રન્સ નહીં આપ્યું અને એ લોકો મિસ આઉટ કરી ગયા હશે દેન યુ શુડ ગો ફોર નેવી આર્મી ઇફ યુ વોન્ટ ટુ સર્વ મધર ઇન્ડિયા દેન યુ શુડ ગો ફોર આર્મી બીકોઝ યુ આર ગોઈંગ ટુ બી ઓન ઓલ ધ બોર્ડર સિક્યુરિટી ફોર્સિસ બીંગ ઇન ટુ BSF ઓર આર્મી ઓર એરફોર્સ અકોર્ડિંગલી એટલે દેટ ઇઝ અગેન ઓન યોર ઇન્ટરેસ્ટ કારણ કે એમાં ઘણા બધા સેક્ટર્સ છે એવું નથી કે ખાલી તમે સોલ્જર્સ બની શકો ત્યાં પણ IT ડિપાર્ટમેન્ટ છે ત્યાં પણ એડમિન ડિપાર્ટમેન્ટ છે ત્યાં પણ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે પણ આ બધા ડિપાર્ટમેન્ટમાં જોબ લેવા માટે તમારે એમની એન્ટ્રન્સ એક્ઝામ્સ ક્લિયર કરવી પડતી હોય છે સમાચારો પૂરા કરતા પહેલા ફરી એક નજર મુખ્ય સમાચારો ઉપર ભાજપા અને કોંગ્રેસના નેતાઓને નામે ધાક ધમકી કરતા મુન્ના સામે પગલા ભરવું DSP સમક્ષ ફરિયાદ કોણ છે મુન્નો મહિલાઓને કયા નેતાઓના નામે આપે છે ધમકી
જિલ્લા પંચાયતમાં ગુંજતો લડાયક અવાજ અને મિજાજ શમી ગયો. વિપક્ષી કોંગ્રેસી નેતા દિનકર દામજી રૂપાલેનનું દુઃખદ નિધન. ભુજની એન્જિનિયરિંગ કોલેજમાં 16મી તારીખ શુક્રવારે થશે મતગણતરી. તંત્રએ તમામ વ્યવસ્થા પૂર્ણ કરી હોવાની જિલ્લા કલેક્ટરની જાહેરાત. અને સખત ગરમી વચ્ચે ઠંડા ઠંડા કુલકુલ. ચંદનના વાગા અને ફૂલોના વાગા સાથે ભક્તોએ દર્શાવ્યો ભગવાન પ્રત્યેનો પ્રેમ. તો આતા આજના સમાચાર. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ પંસે આપનો અવાજ. ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.